તો હાઈકોર્ટથી એક વધુ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં જીએસટીના નિયમને લઈને હવે આ સમાચાર છે. જીએસટીના કાયદાની અમલવારી મામલે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કરચોરીની શંકાના આધાર પર વાહન જપ્ત ન કરી શકાય. હાઈકોર્ટે કહ્યું છે, સુસંગત દસ્તાવેજો ધરાવતા અને ટ્રાન્સપોર્ટેશનમાં હોય એવા વાહનને રસ્તા પર અટકાવી જપ્ત ન કરી શકાય. ફિઝિકલ વેરિફિકેશન વખતે દસ્તાવેજોને સુસંગત માલ હોય તો ટ્રક કે ટ્રાન્સપોર્ટ વ્હીકલની જપ્તી ગેરકાયદે છે. જીએસટી વિભાગના અધિકારીઓ કાયદાની યોગ્ય અમલવારી કરે એ જરૂરી. એવું શંકા હતી કે આમાં જીએસટીનું જે ઇવેજન કે ટેક્સની ચોરી કરવાનો કેસ છે, એવો એમનો કેસ હતો કે જ્યારે માલ ખરીદ્યો ત્યારે એનું ટેક્સ ભર્યો નથી અથવા તો ભરવા માગતા નહોતા, એવો એમનો આક્ષેપ હતો. તો કોર્ટનું એવું અવલોકન છે કે ભાઈ આ જે અધિકારી જે ટ્રક રોકે છે અથવા તો સેક્શન 129 અને સેક્શન 68 બંને સાથે વાંચતા જો એના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી, કે જો ઇનવોઇસ અને ઇવે બિલ એની સાથે અને જો ટ્રક કે વ્હીકલમાં રહેલું માલ એકસાથે સુસંગત હોય તો એને છોડી દેવા જોઈએ. એને કોઈપણ જીએસટી અધિકારી રસ્તા પર રોકી શકતા નથી.